નમસ્કાર, સ્વાગત છે આપનું મંદવા ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. વાત કરીએ ચીનના વુહાનથી. વિશ્વના અનેક દેશોમાં પ્રસરાયેલા કોરોના વાયરસે અનેક દેશોમાં હજારો લોકોનો ભોગ લીધો છે, ત્યારે ભારતમાં કોરોના વાયરસના 1000 કરતાં વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા. તબીબો દ્વારા દિવસ રાત જોયા વિના સતત દર્દીઓની સારવાર કરાઈ રહી છે, ત્યારે હાલ તો સંકટના સિપાહી તરીકે કામ કરતા તબીબોના મનની વાતો જાણવાનો મંતવ્ય ન્યૂઝે પ્રયાસ કર્યો. જુઓ ખાસ અહેવાલ. વાત કરીએ કોરોના વાયરસના, સૌથી વધુ કેસ ગુજરાત રાજ્યના અમદાવાદમાં નોંધાયા છે, ત્યારે સૌથી વધુ મૃત્યુઆંક પણ અમદાવાદમાં નોંધાયો છે. ડોક્ટર્સ સતત પ્રયાસ કરી રહ્યા છે કે કોરોનાના દર્દીઓની ત્વરિત સારવાર કરી શકાય. બીજી તરફ તબીબોને પોતાને પણ સતત કોરોના વાયરસ ન થાય તેનો ભય સતાવે છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ જ્યારે ભારતમાં પ્રવેશ્યો ત્યારે ભારતમાં હવે ધીમે ધીમે પોઝિટિવ કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. સૌથી વધુ કોરોના વાયરસ સામે લડતા હોય તે તમામ જે ભારતના તબીબો છે તેઓ છે. ત્યારે તબીબો સાથે વાત કરીશું, એમના અનુભવો કેવા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ખાસ આપણી સાથે મુકેશભાઈ સાવલિયા સાહેબ છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો એક તરફ પોતાને પણ કોરોના થવાનો ભય હોય છે, બીજી તરફ ફરજ હોય છે. ડોક્ટર અત્યારે કઈ રીતે કામગીરી કરી રહ્યા છે? મોટાભાગના ડૉક્ટરો અત્યારે ઇમરજન્સી કેસીસ જે છે એ સંભાળી રહ્યા છે અને ઇમરજન્સીસમાં લગભગ બધા જ પોતાની સારવાર અને સેવાઓ આપી રહ્યા છે ડૉક્ટરો. હું પોતે મારી વાત કરું તો હું ગાયનેકોલોજીસ્ટ છું, એટલે ઇમરજન્સીમાં જે ડિલિવરીના કેસીસ આવે, પેઇનના કેસીસ આવે, બ્લીડિંગના કેસીસ આવે, એવા ઇમરજન્સી કેસીસ અમે હેન્ડલ કરી રહ્યા છીએ અત્યારે. એટલે બધા ડૉક્ટરો ઇમરજન્સીમાં કામ કરી રહ્યા છે. ખાસ કરીને સર, જે રીતે ડોક્ટરો કામ કરી રહ્યા છે, સંકટના સિપાહી તરીકે કામગીરી કરી રહ્યા છે, એક તરફ પોતાને બી વાયરસનો ચેપ લાગવાનો ભય હોય છે, ત્યારે ભય વચ્ચે કઈ રીતે કામગીરી થાય છે? કારણ કે પરિવારમાં બી ચિંતાનો માહોલ હોય છે કે કદાચ મારા હસબન્ડ છે કે મારા જે બી ભાઈ છે તેમને કોરોનાનો ચેપ ન લાગી જાય. હા, એ એક ચોક્કસ ભય રહેલો છે કે પરિવારને ક્યારેક ચેપ લાગી શકે, એટલા માટે જે પણ શક્ય હોય એ સોશિયલ ડિસ્ટન્સિંગનો નોર્મ્સ ફોલો અમે કરી રહ્યા છીએ. ઘરે ગયા પછી પણ બીજા લોકોને નહીં મળવાનું અને એવા બધા નોર્મ્સ અમે ફોલો કરી રહ્યા છીએ. ચોક્કસ થોડું ભયનું વાતાવરણ છે, પણ એ સ્થિતિમાં પણ મોટાભાગના ડોક્ટરો પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો જે રીતે આપણે ડોક્ટર સાથે વાત કરી રહ્યા છીએ, નર્સ સાથે પણ વાત કરીશું, કારણ કે નર્સનો બી ખૂબ જ મહત્વનો ફાળો છે તમામ જે રોગો છે તેમની સારવારમાં. ત્યારે આપને પૂછવા માંગીશ કે જે રીતે કોરોનાની જે પોઝિટિવ કેસો વધી રહ્યા છે, નર્સ તરીકે કામ કરતા કદાચ ડર લાગતો હશે કે મને કોઈ દિવસ આવું કોઈ રોગ થાય કે કેમ? થોડો ડર રહે એમ કે ક્યારેક થઈ જશે તો, પણ અમે અમારી સેફટી રાખીને કામ કરીએ છીએ, અમે અમારી ફરજ બજાવીએ છીએ. શું કહેશો જે ભારતની તમામ નર્સો જે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહી છે એમને શું મેસેજ આપવા માંગશો? નર્સિંગ કરેલું હોય છે તો અત્યારે ચાન્સ છે તો કરવું જોઈએ, એક પ્રાઉડ ફીલ કરીને કામ કન્ટિન્યુઇંગ ચાલુ રાખવું જોઈએ એ લોકોને. તો જે રીતે ખાસ કરીને નર્સ પણ તમામ જે નર્સો જે જે તબીબોની સાથે મદદ કરી રહી છે અને કોરોનાના દર્દીઓની સારવાર કરી રહી છે, તમામ જે નર્સો છે, તમામ જે તબીબો છે તે ખરેખર અત્યારે સંકટના સિપાહી તરીકે કામગીરી કરી રહ્યા છે અને વધુમાં વધુ જે કોરોનાના દર્દીઓ છે તેમને બચાવવા માટેના તમામ પ્રયાસો તબીબોએ હાથ ધર્યા છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ચીન તેમજ ઇટલી અને સ્પેનમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરતા અનેક તબીબોને પોતાને પણ કોરોના વાયરસ થયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે તબીબો આ ભયની વચ્ચે સતત દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે. તબીબોની સાથે કામ કરતા સ્ટાફ નર્સની પણ કામગીરી ખૂબ જ જોખમી હોય છે. કોઈપણ દર્દીની સારવાર કરતા તબીબ કરતા વધુ વખત નર્સ તેની પાસે રહેતી હોય છે, ત્યારે તબીબોની સાથે નર્સની પણ કામગીરી એટલી જ મહત્વની બની ગઈ છે. કોરોના વાયરસ સામેની લડતમાં સૌથી મોટો ફાળો હોય તો તે તબીબોનો છે. ખાસ કરીને તબીબો જે રીતે કોરોનાના હજારો દર્દીઓની સારવાર કરી રહ્યા છે, તબીબોને પોતાનો ભય હોય છે, કારણ કે વિશ્વમાં અનેક એવા દેશો છે કે જ્યાં ડોક્ટરોને પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવે છે. ત્યારે તબીબોના અનુભવ જાણવાનો પ્રયાસ કરીશું અને સંકટના સિપાહી તરીકે જ્યારે તબીબો કામ કરતા હોય ત્યારે તેમને પણ એક ભય હોય છે કે કદાચ કોઈ પેશન્ટ મારા સંપર્કમાં આવી જાય. તબીબો સાથે વાત કરીશું. ખાસ સર, આપને પૂછવા માંગીશ કે કોરોનાના પોઝિટિવ કેસ જે રીતે સામે આવી રહ્યા છે, ડોક્ટર તરીકે આપ શું મેસેજ આપવા માંગશો? ડોક્ટર તરીકે હું એક જ મેસેજ આપવા માંગુ છું કે જ્યારે પણ ઇમરજન્સીની જરૂર છે હું અને મારા સ્ટાફ એ 24 કલાક તત્પર છે સેવા આપવા માટે. પરંતુ જે નાની મોટી તકલીફો હોય એ લઈને હોસ્પિટલ તમે આવશો તો તમે પોતે પણ બીજાના
કોરોનાવાળા વાયરસના દર્દીઓથી એક્સપોઝ થશો અને જો તમારામાં હશે તો પણ તમે એ ફેલાવશો. એટલે જરૂર વગર હોસ્પિટલ આવવું નહીં, ઘરે બેઠા રહો. હવે એની સાથે એક અગત્યની વાત કહેવી કે ગાયનેકના ફિલ્ડમાં ઇમરજન્સી કઈ હોઈ શકે? જ્યારે અત્યંત રક્તસ્ત્રાવ થાય, પાણી ખૂબ વધારે પડે, જ્યારે બાળક ઓછું ફરતું હોય અથવા પેટમાં અત્યંત દુખાવો થતો હોય. માત્ર આવી જ પરિસ્થિતિ છે કે જ્યારે ગાયનેકોલોજીસ્ટની તમારે સારવાર લેવાની જરૂર પડે, તો એવી જો કોઈ પણ જરૂરિયાત પડે છે તો અમે 24 કલાક હું અને મારો સ્ટાફ હાજર છે, તત્પર છે. પણ એ સિવાય નાની મોટી તકલીફો હોય તો અમને ટેલિફોનિક કન્સલ્ટેશન કરો, અમે આ સમય દરમિયાન ટેલિફોનમાં તમને જવાબ આપશું, તમને સારી રીતે જે પણ વસ્તુ છે, સમસ્યા છે એનો ઉકેલ આપવાનો પ્રયાસ કરશું. પણ બિનજરૂરી રીતે બહાર ન નીકળો, ઘરમાં રહો, એ જ મારી આપ સૌને વિનંતી છે. સર, ખાસ કરીને વાત કરીએ, તબીબ તરીકે તમે કામ કરો છો, હજારો પેશન્ટોની મુલાકાત લેતા હોય છે, ત્યારે ડૉક્ટર તરીકે એક ભય હોય છે કે કદાચ મને કોઈ વ્યક્તિ સંપર્કમાં આવ્યો હોય અને મને કોરોના થઈ જાય, તો એના માટે તમે કયા પ્રિકોશન રાખો છો? જી, સૌથી પહેલાં તો જે પ્રિકોશનની વાત કરીએ છે કે એક વસ્તુ તો એવી હોય છે કે માસ્ક પહેરવો જોઈએ જ્યારે ભીડવાળી જગ્યાઓમાં જાઓ છો. તમે અત્યારે જોઈ રહ્યા છો કે હું અત્યારે માસ્ક નથી પહેરી રહ્યો, પણ એની સામેનો તર્ક એવો છે કે જરૂર વગર પણ માસ્ક ન પહેરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ 6 ફૂટની નજીકના અંતરમાં છે અને એને શરદી ખાંસી કે એવું છે, તો એ સમયે તમે અવશ્ય માસ્ક પહેરો. એ સિવાય માસ્ક પહેરશો તો વારંવાર માસ્કને એડજસ્ટ કરવા માટે તમે પોતાના હાથ, આંખ, નાક, મોઢા બધાના સ્પર્શ કરશો અને એ તમારે વધશે. એટલે બિનજરૂરી માસ્ક ન પહેરો, જરૂર હોય ત્યારે અવશ્ય માસ્ક પહેરો. વાત નંબર 2 કે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો. જ્યારે અમે કોઈ દર્દીને જોઈએ છે એ પહેલાં અને પછી હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હોઈએ છે. અમારી જે ઓપીડી છે એમાં જે ઇમરજન્સી છે એ જ લઈએ છીએ અને એમને પણ 6-6 ફૂટના અંતરે બેસવાનું કહીએ છીએ. એ ઉપરાંત પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફળોનો ઉપયોગ વધારે કરીએ છીએ, વ્યવસ્થિત ધોઈ અને ફળોનો અમે આહાર કરીએ છીએ. એ ઉપરાંત મીઠાના પાણીમાં, આ સાવ સાદો ઘરેલુ ઉપચાર છે, ગરમ મીઠા પાણીમાં મીઠું નાખી દિવસમાં 3-4 વાર કોગળા કરો અને થૂકી નાખો. તમારું ગળું સ્વસ્થ રહેશે તો વાયરસ એનથી નીચે જવાની શક્યતા અત્યંત નાબૂદ થઈ જશે. ઘરથી બહારથી બધા લોકો બીતા હોય છે કે ઘરની બહાર જશું નામ થશે. અમે લોકો તો એક્સપોઝ થયા બાદ ઘરમાં જતા હોય છે. ઘરમાં ગયા બાદ અમારું બાણું પણ અમારા ઘરવાળા ખોલતા હોય છે, અમે ડાયરેક્ટ જઈને સ્નાન કરી દેતા હોય છે, સ્વચ્છ થઈને પછી જ અમારા ઘરના સભ્યોના સંપર્કમાં આવતા હોય છે. આ નાની નાની બાબતો છે, જો એનું તમે ધ્યાન રાખશો તો અત્યંત ફાયદો થશે. ખાસ કરીને જે રીતે તબીબો જણાવી રહ્યા છે, વધુ તબીબો સાથે વાત કરીશું. સર, આપને પૂછવા માંગીશ, કોરોનાના જે પોઝિટિવ દર્દીઓ છે તે જે રીતે વાયરસ ફેલાવી રહ્યા છે, લોકોને ખબર નથી કે મને કોરોના છે, ત્યારે ડૉક્ટર તરીકે આપ જે લોકો છે જેમને શરદી ખાંસી કે ઉધરસ કે તાવ હોય છે તેમને શું મેસેજ આપશો અને તેમને શું સલાહ આપશો? જે લોકોને શરદી ખાંસી અને જે સિમ્પટમ્સ દેખાય છે સામાન, એટલે દરેક જે સાઇનસ સિમ્પટમ છે કોરોના જ હોય એવું માની લેવાની જરૂર નથી. જે બેઝિક એના ચિહ્નો છે એ વારંવાર આપણે ગવર્મેન્ટ દ્વારા પણ જણાવવામાં આવે છે કે આટલા ચિહ્નો છે જે કોરોનાના લક્ષણો હોઈ શકે. અમુક સામાન્ય તાવ આવો એ પણ એ કોરોનાનું લક્ષણ નથી. તો સામાન્ય તાવ આવે તો સામાન્ય તાવની દવા લઈને 2-3 દિવસ ઘરમાં જ રહીને સારવાર કરી શકાય છે. તેમ છતાંય જો આરામ ના થાય તો તબીબો ઓલરેડી અત્યારે ફોન કન્સલ્ટેશન પણ કરતા હોય છે. બને ત્યાં સુધી ફોન કન્સલ્ટેશનથી બી જો આરામ ના થાય તો એ પર્ટિક્યુલર જગ્યાએ હોસ્પિટલમાં અથવા જે પર્ટિક્યુલર જગ્યાઓએ હોસ્પિટલો જ્યાં 24 કલાક સારવાર અત્યારે અવેલેબલ છે ત્યાં પણ જાઓ અને એના રિપોર્ટ કરીને આગળ જેનું નિદાન પ્રોપર કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક લોકો પોતે ઘરમાં રહો, બને ત્યાં સુધી ગવર્મેન્ટની માર્ગદર્શનથી જે ઘરમાં રહો એવું જે મોદી સાહેબે કહ્યું છે એનું સ્ટ્રિક્ટ ફોલો થાય, જેથી કરીને એ બીજે બધે ફેલાય નહીં, એ બહુ જ અગત્યની જરૂર છે. બાકી તબીબો કોઈ પણ ઇમરજન્સી સારવાર માટે તાત્કાલિક તત્પર સેવા આપવા માટે તત્પર જ છે. ખાસ કરીને જે રીતે તબીબો જણાવી રહ્યા છે, વધુ સાથે વાત સ્ટાફ સાથે વાત કરીશું. આપને પૂછવા માંગીશ કે એક તરફ કોરોનાનો ડર પોતાને પણ લાગવાનો હોય છે, બીજી તરફ ફરજ પણ નિભાવી રહ્યા છો, કેવો અનુભવ રહ્યો છે છેલ્લા જ્યારથી કોરોના વાયરસ ભારતમાં અને અમદાવાદમાં ફેલાયો છે? પહેલી વસ્તુ છે, કોરોનાનો ડર છે એ જ ખોટી વસ્તુ છે. કોરોનાથી ભયભીત થવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે. અમે લોકો જ્યારે ઘરેથી નીકળીએ છીએ ત્યારે ઘરે પણ અમને સ્ટ્રિક્ટ બધા કહેતા હોય છે કે ના જાઓ, શક્ય બને તો ઘરે જ રહો, પણ અમને ખબર છે અમારે અમારી ફરજ નિભાવવાની હોય છે. એના માટે સૌથી પહેલાં તો ઘરેથી જ્યારે નીકળીએ છીએ અહીંયા આવીએ છીએ, પહેલી વસ્તુ અમે સેનિટાઈઝર યુઝ કરીએ છીએ. બીજી વસ્તુ, કોઈ પેશન્ટ શક્ય બને ત્યાં સુધી અમને અડકતા નથી, અને કદાચ પણ અડકવાનું થાય તો સાબુથી હાથ ધોઈએ છીએ, ફરીથી હાથને સેનિટાઈઝ કરીએ છીએ. ઘરે જ ગયા પછી કોઈને પહેલાં અડતા નથી,
પહેલા પોતાની જાતને સ્નાન કરાવીએ છીએ, પછી જ સેનિટાઈઝરનો ફરીથી ઉપયોગ કરીએ છીએ અને પછી જ બીજાને કોઈને અડીએ છીએ. બીજી વસ્તુ, અમારે કોઈ પણ વ્યક્તિ એવું લાગે કે આને સિમ્પટમ્સ છે તો અમે એવી રીતે ના કરી શકીએ કે એનાથી દૂર ભાગી શકીએ. એવી એડવાઇસ આપી શકીએ કે એમની લેબોરેટરી કરાવી શકીએ છીએ, એમને શક્ય બને તો આગળ કોઈ વસ્તુના ટેસ્ટ માટે મોકલી શકીએ છીએ. હજી સુધી કોઈ પેશન્ટ એવું છે નહીં કે જેને અહીંયા એવું શક્યતા હોય કે કોરોના છે, પણ એનાથી સાવચેત રહો, ભયભીત થવાની જરૂર નથી. શક્ય બને તો તમને ઘરની અંદર બંધ રાખો. જરૂર વગરની વસ્તુઓ લેવા માટે કોઈ પણ નાના મોટા બહાને બહાર ના નીકળો. પોલીસની મદદ કરો, સરકારની મદદ કરો. તમે પણ સાવચેત રહો અને બીજાને પણ સાવચેત રાખો. જે રીતે તબીબ જણાવી રહ્યા છે, તબીબની સાથોસાથ જો વાત કરીએ તો નર્સિંગ સ્ટાફ પણ એટલો જ મહત્વનો હોય છે અને નર્સિંગ સ્ટાફ પણ એટલી જ મહેનત કરતું હોય છે. કોઈ પણ દર્દી હોય તેની સારવાર પાછળ તેમને પણ ભય હોય છે, કારણ કે નર્સિંગ સ્ટાફ સૌથી વધુ દર્દીઓને અડતું હોય છે. ત્યારે એમની સાથે વાત કરીશું અને એમનો અનુભવ જાણવાનો પ્રયાસ કરીશું. કે આપને પૂછવા માંગીશ કે જે રીતે કોરોનાના પેશન્ટો દિવસે દિવસે અમદાવાદમાં સૌથી વધારે 24 પોઝિટિવ કેસ છે, ત્યારે એક ભય નર્સિંગ સ્ટાફ તરીકે પોતાને પણ કોરોના થવાનો છે, તો ભય વચ્ચે કઈ રીતે કામ કરો છો? અમે જ્યારે ઘરેથી નીકળીએ છીએ ત્યારે અમને એવું હોય કે ભાઈ કોઈ એવા પેશન્ટનો સંપર્ક થશે, પણ અમે એ ભયભીત ભય રાખતા નથી મનમાં અને 24 કલાક અમે અમારી ડ્યુટી બજાવીએ છીએ અહીંયા હોસ્પિટલમાં. અને ઇમરજન્સી જો આવે તો લઈ પણ લઈએ છીએ, કારણ કે પેશન્ટને ઇમરજન્સી હોય તો અમારું પૂરેપૂરું એવું હોય કે અમે પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ. એના માટે અમે ભયભીત થયા વગર હોસ્પિટલ આવીએ છીએ અને અમે અમારી ફરજ બજાવીએ છીએ. ખાસ કરીને જે લોકો કારણ વગર ઘરની બહાર નીકળી રહ્યા છે એમને શું મેસેજ આપવા માંગશો? અમે એમને એવું કહેવા માંગીએ છીએ કે તમે કારણ વગર બહાર ના નીકળો, ઇમરજન્સી હોય તો જ બહાર નીકળો અને જે આ સરકારે લોકડાઉન કર્યું છે એનો પૂરેપૂરો અમલ કરો. ખાસ કરીને તબીબોની સાથે સાથે જે મેડિકલ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, તેઓ પણ સારી કામગીરી કરી રહ્યું છે, કોરોના સામે લડત લડી રહ્યું છે અને લોકોને પણ અપીલ કરી રહ્યું છે કે જરૂરી કારણ વગર ઘરની બહાર ન નીકળે, લોકડાઉનની અમલવારી પૂરેપૂરી કરે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે તમામ જે પોલીસ છે, તમામ તબીબો છે, તેમનો સહકાર આપે અને દેશમાં કોરોના વાયરસ સામેની જે લડત છે તેમાં જીતવા માટે દેશની તમામ મદદરૂપ થતી હોય તેવી સહાય કરી શકે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ભારતમાં કોરોના વાયરસના કહેરથી બચવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારે શહેરના તમામ તબીબો સતત લોકોને અપીલ કરી રહ્યા છે કે જરૂરી કારણ વિના ઘરની બહાર ન નીકળે. એક તરફ ભારતના તબીબો માટે વપરાતી પીપીપી કીટની અછત છે, ત્યારે તબીબો બને તેટલા પ્રયાસ કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જેવી વૈશ્વિક મહામારી સામે અનેક તબીબો ઝઝૂમી રહ્યા છે, તમામ જે પોઝિટિવ દર્દીઓ છે તેમની સારવાર માટે પણ તમામ જે તબીબો છે તે મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને સંકટના સિપાહી તરીકે તબીબો સામે આવ્યા છે, ત્યારે તબીબોના પોતાના અનુભવો જાણવાનો પ્રયાસ કરીશું, તેમના અનુભવો કેવા રહ્યા છે. ખાસ કરી સર ડૉક્ટર સુરેશ પટેલ જોડાયા છે. સર, ખાસ કરીને જો વાત કરીએ કોરોનાના જે રીતે દર્દીઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ડૉક્ટરને પણ ભય હોય છે કે કોઈ પણ દર્દી મારા સંપર્કમાં કોરોનાવાળો ન આવી જાય, ત્યારે આ ભય વચ્ચે ડૉક્ટર પોતાની ફરજ કઈ રીતે નિભાવી રહ્યા છે? મહેશભાઈ, પહેલી વસ્તુ તો આપ જે કહો છો કે કૂદકે ને મુસ્કે દર્દીઓ એટલા નથી વધી રહ્યા. જે પ્રમાણમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે એ મુજબ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. પણ આપના માધ્યમ દ્વારા એ વસ્તુ ચોક્કસ કહીશ કે દરેક ડૉક્ટરોએ આ સિચ્યુએશનની અંદર જ્યારે દાખલ તરીકે દેશ ઉપર બીજા કોઈ દેશે હુમલો કર્યો હોય ત્યારે કોઈ સિપાહી એ જોતો નથી કે ઓલા ભાઈએ આવું કીધું હતું, અમીર ખાને આમ કીધું હતું, ભલા ભાઈ આપણા માટે આવું બોલ્યા હતા. એ બધી જ વસ્તુ ભૂલી આજે ડૉક્ટરોને જ્યારે આ દેશને ડૉક્ટરોની જરૂર પડી છે, આ સમાજને જ્યારે ડૉક્ટરોની જરૂર પડી છે, આ સમાજમાંથી જ આપણે લોકો કમાયા છીએ, આ સમાજ પાસેથી જ આપણે પૈસા મેળવ્યા છે, તો જ્યારે આ સમાજને, આ દેશને, આ રાજ્યને, આ રાષ્ટ્રને આપણી જરૂર ઊભી થઈ છે ત્યારે 100% આપણે એના પડખે ઊભું રહેવું જોઈએ. આપણે આ સમયે દર્દીઓ પાસે એક પણ રૂપિયાની અપેક્ષા રાખ્યા વગર એની પાસે જે પણ હોય એ અમાઉન્ટની અંદર આપણે એની સેવા કરવી જોઈએ. અને હું એઝ અ ડૉક્ટર અને એઝ અ એક સમાજના અગ્રણી તરીકે આપને કહું કે જો આજે સેવા કરી હશે તો ભગવાન એના કરતાં અનેક ગણું તમને આવતા સમયની અંદર આપશે. અને તમારી કરેલી મહેનત ક્યાંય જવાની નથી, કરેલી મહેનત આપણને અનેક ગણી કરી અને ઉપરવાળો પાછી આપવાનો જ છે. એટલે બિલકુલ ક્યાંય પણ લોભ લાલચમાં આવ્યા વગર અથવા તો ભીખ રાખ્યા વગર, આજે એક વસ્તુ 100% છે કે ડૉક્ટરને ઓપીડીમાં જતી વખતે ખૂબ ભીખ લાગે છે, કેમ કે આપણી પાસે પીપીઈ કીટ જે હોવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી, સારા માસ્ક જે હોવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી. સરકારશ્રીને પણ વિનંતી કરીશ કે જે ડૉક્ટરોને પ્રાઇવેટમાં ભલામણ કરે કે ભાઈ ઓપીડી ચાલુ કરો તો એમના માટે પીપીઈ કીટની કોઈક વ્યવસ્થા, ભલે કદાચ એ
એના નોમિનલ ચાર્જથી વ્યવસ્થા થાય, તો નોમિનલ ચાર્જથી પણ એની વ્યવસ્થા કરી અને ડૉક્ટરને કેમ કે પહેલું સુખતે જાતે ન રહ્યા. ડૉક્ટર પણ આજે એક પરિવાર લઈને બેઠા છે, ડૉક્ટર પણ આજે એક ખૂબ જ જવાબદારીઓ સાથે સંકળાયેલા વ્યક્તિ છે, એટલે એને પણ એની પોતાની, એના પરિવાર માટે એની પોતાની ચિંતા હોય, પણ એ લોકો યોગ્ય પ્રિકોશન લઈ, યોગ્ય કાળજી લઈ અને જો આ વસ્તુની અંદર લડે તો કોઈ જ વાંધો આવે એમ નથી અને આઈડિયલી લડવું જોઈએ. ખાસ કરીને સર, જે લોકો સરકારનો જે લોકડાઉનનો આદેશ છે તેનું પાલન નથી કરી રહ્યા, ઘરની બહાર નીકળી રહ્યા છે, શાક માર્કેટમાં જે રીતે ભીડ થઈ રહી છે, તો લોકોને કેટલા અવેર થવાની જરૂર લાગી રહી છે? જે પ્રમાણે આપ જુઓ, આજે સરકાર દ્વારા, માનનીય શ્રી નરેન્દ્રભાઈ દ્વારા, રૂપાણીજી દ્વારા અવારનવાર આપણને જે સૂચનાઓ આપવામાં આવે છે, સરકાર દ્વારા આ જે સૂચના છે એ માત્ર સરકારે તમને, નરેન્દ્રભાઈએ આવીને 8 વાગે કહી દીધું એવું નથી, આની પાછળ ખૂબ બધા સાયન્ટિસ્ટો, ખૂબ બધા ડૉક્ટરો, ખૂબ બધા પાછલા જે દેશોની અંદર આ કેસ થયા છે એના અનુભવો, આ બધાની વચ્ચેથી આ ખૂબ સતત ચર્ચા કર્યા પછી નરેન્દ્રભાઈએ આપણને આ લોકડાઉનનો નિર્ણય આપ્યો છે. 100% લોકડાઉનથી ક્યાંક કોઈકને નાની મોટી તકલીફો ઊભી થઈ હશે, પણ આ નિર્ણય આપતા પહેલાં આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અથવા નરેન્દ્રભાઈએ જે કીધું છે એ ખૂબ મહત્વનું છે. તો આની ગંભીરતા આપણે ખૂબ લેવી જ જોઈએ. અચ્છા, આ ગંભીરતા એટલા માટે લેવી જોઈએ કે આ વસ્તુ કોના માટે છે, આનાથી રાજ્ય સરકારને કે ભારત સરકારને શું ફાયદો થવાનો? તો જ્યારે આપણા માટે આપણી સરકાર, આપણા સમાજ જો આટલી ચિંતા કરતા હોઈએ અને માત્ર ને માત્ર લોકોની અંદર દેખાડા માટે કે જો હું અહીંયા જઈને આવ્યો ને, જો હું આમ કરી શકું ને, હું સિટીમાં ફરી શકું ને, સોસાયટીમાં નીચે અમે 50 જણા ભેગા થઈને પત્તા રમીએ, તો મિત્રો આ તમે નહીં, તમારા પરિવાર માટે જોખમ ઊભું કરી રહ્યા છો. આખા પરિવારની અંદર તમારા 10 લોકો ઘરની અંદર બેસી રહેતા હોય અને જો માત્ર તમે એક ગામમાં આંટો મારીને આવો, તમે લોકો સાથે એક્સપોઝ થઈને આવો, તો માત્ર તમે તમારું જ અહિત નહીં પણ તમારા પરિવારનું અહિત કરી રહ્યા છો, તમારા બાળકોનું અહિત કરી રહ્યા છો, તમારી પત્નીનું અહિત કરી રહ્યા છો. માત્ર મિત્રો, ખાસ વિનંતી કરું કે સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે, આપણે 8 દિવસ બહુ સારી રીતે પસાર કરી દીધા છે. કદાચ હવે હું માનું છું આગલા 7 થી 8 દિવસ આ જે ફેઝ, જે ક્લસ્ટર ટુ કોમ્યુનિટીનો જે ફેઝ આવ્યો છે, જ્યારે આપણે હવે કોમ્યુનિટીની અંદર આ સ્પ્રેડ થવાનું ચાલુ થયું છે, ત્યારે હું દરેક લોકોને વિનંતી કરું કે આ 1-10 દિવસનો જે છે એ આપણે નિભાવી લઈએ, આપણે આપણા ઘરમાં જ રહીએ, આપણે ખૂબ બધા ફ્રૂટોના જ્યુસ લઈએ, આપણી ઇમ્યુનિટી વધારીએ, યોગા કરીએ, પ્રાણાયામ કરીએ અને સારું સારું વાંચવાની તક મળી છે એ કરીએ, આપણે આપણા પરિવારને સમજીએ, આપણા બાળકોને સમય આપીએ અને આવી પડેલી આ જે આપદા છે એને ખૂબ સરસ રીતે આપણે પાર પાડીએ. ખાસ કરીને તમામ જે તબીબો છે તે પણ લોકોને અપીલ કરી રહ્યા છે, મંતવ્ય ન્યૂઝ પણ વારંવાર અપીલ કરી રહ્યું છે કે પોતાના ઘરમાં રહો, સલામત રહો, સુરક્ષિત રહો અને દેશમાં જે રીતે લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે કોરોના વાયરસના આવે, કોઈ પણ પોઝિટિવ કેસ ના આવે તે માટે સરકારે જે પગલાં લીધા છે તેમાં સરકારનો પણ લોકો સહયોગ આપે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ ડેન્ટિસ્ટ તબીબોની. તો કોઈ પણ દર્દી દાંતની સારવાર માટે આવે ત્યારે ડેન્ટિસ્ટ તબીબોને સૌથી નજીકથી સારવાર કરવાની હોય છે, ત્યારે ડેન્ટિસ્ટ તબીબો પણ કોરોના વાયરસનો ચેપ લાગવાનો ભય રહેતો હોય છે. જોકે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડીને અનેક નિયમો સાથે જ દાંતના દર્દીની સારવાર કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ સંકટના સિપાઈ તરીકે કામ કરતા તબીબોને ઇમરજન્સી કેસમાં ભય હોવા છતાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. વિશ્વના 176 દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ દિવસે ને દિવસે ભારતમાં પગપેસારો કરી રહ્યો છે. અમદાવાદ સહિત દેશભરના જે તબીબો છે તે કોરોના સામે લડવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે, બીજી તરફ લોકોની સારવાર પણ કરી રહ્યા છે. ખાસ કરીને તબીબો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમનો અનુભવ જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે સંકટના સિપાહી તરીકે અત્યારે તબીબો કામગીરી કરી રહ્યા છે. અને ખાસ સર, આપને પૂછવા માંગીશ કે આપ ડેન્ટિસ્ટ પણ છો, સૌથી વધારે જે કોરોના વાયરસનો ડાઉટ હોય છે કે શંકાસ્પદ કેસ હોય છે તે શરદી ખાંસીથી થતું હોય છે, ડૉક્ટર તરીકે તમારો અનુભવ અત્યાર સુધીનો કેવો રહ્યો અને ખાસ કરીને પેશન્ટને ચેક કરતા વખતે એક ભય પણ હોય છે ડૉક્ટરને? હવે અત્યારની સિચ્યુએશન પ્રમાણે જોવા જઈએ, બરાબર છે, તો અત્યારે ડેન્ટલ કાઉન્સિલે તો ના જ પાડી છે કે તમે ક્લિનિક ચાલુ ન રાખશો, બરાબર. તેમ છતાં બી ઇમરજન્સી પેશન્ટ હોય, બહુ જ દુખાવો છે તો ના છૂટકે અમારે આવવું પડે છે, બરાબર છે. અમે આવી બી છીએ, બટ અમે લોકોને એવી અપીલ કરીએ છીએ કે બને ત્યાં સુધી બહાર જવાનું જ ટાળો અને થોડું ઘણું સહન થાય એમ હોય તો કરી લો, હમણાં બહાર ન નીકળશો, બરાબર. છતાં પણ અમુક લોકો હજી બી સમજી નથી રહ્યા અને મૂડ ફ્રેશ કરવા કે ગમે એમ કરીને પણ બહાર નીકળી જાય છે, જે ન નીકળવું જોઈએ, બરાબર છે. અને એઝ અ ડેન્ટિસ્ટ અમારા માટે સૌથી ભયજનક વસ્તુ છે, કારણ કે અમારે સૌથી મોઢાની નજીક જઈને કામ કરવાનું છે, બરાબર છે. એટલે અમે લોકોને, પેશન્ટોને તો ખાસ ના જ પાડીએ છીએ કે થોડું ઘણી પ્રોબ્લેમ હોય તો મહેરબાની કરીને ન આવશો,
વધારે છે, ન સહન થાય તો તમે અહીં આવો, અમે એની જોઈ લેશું, ચેક કરીને આગળ વધી જશું. ખાસ સર વાત કરીએ તો ડેન્ટિસ્ટ તરીકે એક ભય પણ હોય છે અને પરિવારમાં પણ એવો માહોલ હોય છે કે આજે તમે હોસ્પિટલ છો, તમે કોઈ કોરોના પેશન્ટના સંપર્કમાં આવ્યા છે કે નહીં, ઘરે કેવો માહોલ હોય છે, પરિવારના સભ્યોને ચિંતા કેટલી હોય છે? જો વેરી ફ્રેન્ડલી કહું ને તો મારા ફાધર મને સ્ટ્રિક્ટલી ના પાડે છે કે તમે મહેરબાની કરીને હવે ક્લિનિકે ન જશો, બરાબર છે. પણ અમને સામે એવું છે કે પેશન્ટો વારંવાર ફોન કરીને અગર એમ કે સર સહન થાય એમ જ નથી રિક્વેસ્ટ કરી રહ્યા છે, તો અમારે ના છૂટકે અમારી ફરજ બજાવવા માટે આવવું પડે છે, બરાબર છે. અને જે અમે આવશું બી ખરા અને સેવા પણ આપશું, પણ મારી લોકોને ખાસ તો એ અપીલ છે કે તમે લોકો અત્યારે બહાર ફરવાનું કે ઘરે કંટાળી ગયા છો એટલે બહાર એક માઇન્ડ ફ્રેશ કરવા માટે આટો મારવો છે એવું ન કરશો. આમ અત્યારે જે ક્રિટિકલ કન્ડિશન છે એને સંભાળી લો, મિનિમમ મહિનો છે મહિનો ચલાવી લો જે પણ છે બધું. અને આપણા ગુજરાતી કે ઇન્ડિયામાં અત્યારે એટલું તો ફેસિલિટી હોય જ છે કે લોકોની પાસે એટલીસ્ટ 5 થી 6 મહિના ચાલે એટલું ઘરમાં ખાવાનું સ્ટોરેજ હોય જ છે, ફોરેન જેવું નથી. તો મહેરબાની કરીને ખોટા બહાનાઓ કાઢીને કે ભાઈ મારે આ લેવા જવું છે, ફલાણું લેવા જવું છે, એમ કરીને બહાર ન નીકળશો. આ મારી રિક્વેસ્ટ છે બધાને. ખાસ કરીને જે રીતે તબીબ લોકોને પણ અપીલ કરી રહ્યા છે, બીજી તરફ પોતાના પરિવારની ચિંતા છે, પોતે પણ કોઈ પણ કોરોના પેશન્ટના સંપર્કમાં ન આવે તેની પણ ચિંતા છે, ત્યારે તમામ જે લોકો છે તે લોકોને પણ ડોક્ટરો અપીલ કરી રહ્યા છે અને ખાસ કરીને કહી રહ્યા છે કે જરૂરી કામ વગર પોતાના ઘર વગર ઘરની બહાર ન નીકળો અને કોરોના સામેની લડતમાં તમામ જે સરકાર છે તેમને સહયોગ આપો. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોઈ પણ પ્રોફેશન સાથે સંકળાયેલા તબીબો પોતાના તમામ દર્દીઓને અપીલ કરી રહ્યા છે કે ઇમરજન્સી જેવી તકલીફ ન હોય તો ઘરની બહાર ન નીકળે, ત્યારે ગાયનેકોલોજિસ્ટ તબીબો પણ એટલી મહેનતથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. રોજ અનેક દર્દીઓની સારવાર કરતા તબીબો પોતાના ઘરે જાય છે ત્યારે તેઓને પણ પોતાના પરિવારના કોઈ પણ વ્યક્તિ સીધા સંપર્કમાં નથી આવવા દેતા. ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે વિશ્વના અનેક દેશો હાલમાં વાયરસના કારણે મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતમાં અનેક તબીબો તમામ પ્રયાસો કરી રહ્યા છે જે કોરોનાના દર્દીઓ છે તેમની સારવાર કરવા માટે. 1000 કરતાં વધુ પોઝિટિવ કેસ અત્યાર સુધી ભારતમાં નોંધાઈ ચૂક્યા છે, ત્યારે તબીબો જે રીતે કામગીરી કરી રહ્યા છે, સંકટ સમયના સિપાહી તરીકે કામગીરી કરી રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તેમના અનુભવો કયા પ્રકારના રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું, ખાસ કરીને કોરોના વાયરસ જે રીતે ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને ડોક્ટર તરીકે એક ડર પણ હોય છે કે કોઈ દર્દી ટચમાં ન આવી જાય અને એ ડર વચ્ચે પણ ફરજ નિભાવી રહ્યા છો. સાચી વસ્તુ છે, જે રીતે COVID-19 આપણા ઇન્ડિયાની અંદર ફેલાઈ રહ્યો છે અને એની સાથે જ જે પબ્લિકની અંદર અવેરનેસ હોવી જોઈએ એ બહુ જ જરૂરી છે, કારણ કે ગવર્મેન્ટનું અને વારંવાર મીડિયાનું આટલું બધું કહેવા છતાં બી પબ્લિક આજકાલ તમે જોતા હશો સોસાયટીમાં નીચે બેસીને ટોળા વળીને ગેમ રમતા હોય છે, કે તમને લોકોને જે કહેવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સ તમે મેન્ટેન રાખો એ બહુ જ જરૂરી છે. એઝ અ તબીબ, એઝ અ ડોક્ટર અમારી પાસે કોઈ જ ઓપ્શન નથી. હું ગાયનેકોલોજિસ્ટ છું, તો એઝ અ ગાયનેકોલોજિસ્ટ હું મારા પેશન્ટને ડિલિવરીના ટાઈમે છોડીને ના જઈ શકું, એક માનવતા બી છે અને અમારા ડોક્ટરનો એક ધર્મ બી છે. એટલે COVID-19ના ઇન્ફેક્શનના ડરની વચ્ચે બી અમે લોકો જે ઇમરજન્સી પેશન્ટ છે કે જેની ડિલિવરીની તારીખ નજીક આવી રહી છે કે જે લોકો નવા પ્રેગ્નન્સી થઈ રહ્યા છે, ઇમરજન્સી પેશન્ટને અમે લોકો ફિલ્ટરેટ કરી અને એ પેશન્ટને અમે જોતા હોઈએ છીએ ઓપીડીની અંદર અને જરૂર પડે તો એમનું જેને ઓપરેશન છે કે જે વસ્તુ કરવાનું હોય છે એ બી કરતા હોઈએ છીએ. મારો એક જ મેસેજ રહેશે તમને લોકોને એઝ અ ડોક્ટર કે અમે લોકો પોલીસ છે, મીડિયા છે, જે બી અત્યારે ફ્રન્ટલાઇનમાં કામ કરી રહ્યા છે એ તમારી માટે કરી રહ્યા છે કે એટલીસ્ટ તમે લોકો તો ઘરમાં રહો. અમારા લોકો પાસે કોઈ ઓપ્શન નથી કે અમે જે રીતે ફિલ્ડમાં છીએ એ રીતે અમારે તો કામ કરવું જ પડશે, પણ એટલીસ્ટ તમે લોકો કોન્ટેક્ટમાં ના રહો. કારણ કે આજે ઓપીડીની અંદર, આજે હોસ્પિટલની અંદર ડોક્ટર કામ કરે છે, એની સાથે 5-6 સ્ટાફ હોય છે. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે અગર પેશન્ટ બહાર ભીડ કરે છે તો એકનું ઇન્ફેક્શન બીજાને લાગવાની શક્યતા બહુ જ હોસ્પિટલમાં વધી જાય છે, જે બધાએ સમજવું બહુ જ જરૂરી છે. તમને ઇમરજન્સી લાગતી હોય તો જ તમે હોસ્પિટલમાં આવો. બીજું વારંવાર કહેવામાં આવ્યું છે કે કઈ રીતે તમારા, કારણ કે ઇન્ડિયાની જે પ્રમાણે પોપ્યુલેશન છે, આપણું ઇન્ડિયા જે પ્રમાણે આજે લડી રહ્યું છે એ પ્રમાણે આપણી પાસે ઇક્વિપમેન્ટ એટલા નથી, તો તમે લોકો સમજો કે પહેલા દિવસે એના સિમ્ટમ્સ કેવી રીતના આગળ વધી રહ્યા છે. ફર્સ્ટ ડે તમને લોકોને થ્રોટ ઇન્ફેક્શન લાગે, તમને ઇચિંગ સ્ટાર્ટ થઈ શકે, રનિંગ નોઝ એટલે કે નાકનું વહેવું, બીજા ત્રીજા દિવસે આ સિમ્ટમ્સ થોડા વધી શકે, તમને લોકોને ફીવર જેવું દેખાય 4th-5th દિવસે,
પાંચમા દિવસે કે છઠ્ઠા દિવસે મે બી તમારું જે હેડેક હોય એ થોડું વધારે થાય, સ્ટમક અપસેટ એટલે કે ડાયરિયા એટલે ઝાડા થઈ જવા એ તકલીફ જોવા મળે. પણ એવું નથી કે જેને બી કોરોના વાયરસનું ઇન્ફેક્શન થાય છે, કોવિડ 19 ઇન્ફેક્ટેડ, એ બધાને આઈસીયુમાં જવું પડે છે અને એ બધાનો ડેથ જ થાય છે. ના, અમુક લોકોની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હોય છે કે સાતમા આઠમા આઠ દિવસ બહુ જ અગત્યનો છે. આઠમા દિવસ પછી જો તમને આ બધા સિમ્ટમ્સ ધીમે 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 ઘટવા માંડે છે તો એનો કહેવાનો મતલબ એ થાય છે કે તમારી ઇમ્યુનિટી એટલી પાવરફુલ છે કે આ સિમ્ટમ્સ તમારા ધીમે ધીમે ઘટી રહ્યા છે. અમુક લોકોને ઇન્ફેક્શન થઈને જતું બી રહે છે, ખબર નથી પડતી. હા, પણ ખાસ કરીને નાના બચ્ચાઓ, જે લોકો ઓલરેડી જેને અસ્થમા થયેલું છે, ઓલરેડી ડિસીઝ છે, ડાયાબિટીસ છે, જે લોકો 60 વર્ષથી ઉપરના લોકો છે, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એ લોકોમાં આ થવાની શક્યતા બહુ જ વધારે છે. બધાને તો આપણે છાનવા ના જઈ શકીએ કે તમે આ કરો આ કરો, પણ એ જ વસ્તુ છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખો, પોતાના ઘરે રહો. અને સેકન્ડ મેઇન વસ્તુ કે તમારી ઇમ્યુનિટી તમે ઇમ્પ્રૂવ કરો, ખાસ કરીને થ્રોટ ઇમ્યુનિટી, જે અત્યારે બધા જ કહે છે કે ગરમ પાણીના તમે કોગળા કરો. આપણું જે બી દેશી વૈદુ આપણે કહીએ છીએ, એવું નથી કે એ કરવાથી ઇન્ફેક્શન નહીં થાય, પણ એટલીસ્ટ તમે અમુક પર્સન્ટેજ સુધી ઇન્ફેક્શનને ઘટાડી શકો છો. કારણ કે એક વખત જો બીજું ઇન્ફેક્શન થયું તો સુપર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. એટલે એઝ અ ડૉક્ટર તરીકે મારું તમને એ જ રહેશે કે ગવર્મેન્ટ તમને આટલી બધી વાર સલાહ આપે છે, પોલીસ આટલી બધી હેલ્પ કરે છે, પોલીસને એ બધાને તમે હેલ્પ કરો અને પ્લીઝ તમે ઘરે રહો અને સેફ રહો. થેન્ક યુ. જે રીતે તબીબોને લોકોને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે પોતાના ઘરે રહો અને સલામત રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ મહત્વની છે, ત્યારે દેશની તમામ જનતાને અને ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ તમામ દર્શકોને પણ અપીલ કરી રહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને પોતાના પરિવારને અને આસપાસના લોકોને પણ સલામત રાખો. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે મંતવ્ય ન્યૂઝ અમદાવાદ. આપણે અત્યાર સુધી તબીબોની દર્દીઓ પ્રત્યેની જવાબદારીની વાત કરી, ત્યારે અમદાવાદના તબીબોએ પોતાની ફરજ નિભાવવા સાથે સરકારની મદદ પણ કરી છે. અમદાવાદ ઓબસ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીસ્ટ સોસાયટી દ્વારા મુખ્યમંત્રી રિલીફ ફંડ રૂપિયા 11 લાખની સહાય કરવામાં આવી. 1000 કરતાં વધુ ગાયનેક આ સોસાયટીના સભ્યો છે, ત્યારે પોતાની ફરજ નિભાવવાની સાથોસાથ ગુજરાતમાં ગરીબોને મદદરૂપ થવા તેમજ કોરોના સામે લડવા માટે રકમ એકઠી કરીને આપી. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે હજારો દર્દીઓ જે રીતે વિદેશના અનેક દેશોમાં પોઝિટિવ કેસો સામે આવ્યા છે, ડોક્ટરો સારવાર કરી રહ્યા છે, સાથોસાથ ડોક્ટરો તમામ પ્રયાસ કરી રહ્યા છે કે જે પોઝિટિવ દર્દીઓ છે તેમની તાત્કાલિક સારવાર થાય, ત્યારે આપણા દેશમાં પણ જે રીતે 1000 કરતાં વધુ કોરોનાના પોઝિટિવ દર્દીઓ આવ્યા છે, ત્યારે અમદાવાદમાં ગાયનેક સોસાયટી દ્વારા ખાસ કરીને 11 લાખ રૂપિયાનું મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં દાન આપવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને ગાયનેક સોસાયટીના પ્રેસિડેન્ટ સાહેબ સાથે વાત કરીશું. ખાસ સર, દાન કરવામાં આવ્યું છે 11 લાખ રૂપિયાનું ગાયનેક સોસાયટી દ્વારા, કેટલા સભ્યો છે અને શું હેતુ છે? અમારી અમદાવાદ ગાયનેક સોસાયટીમાં 1000થી વધુ સભ્યો છે અને અત્યારે બધી જ હોસ્પિટલના મોટાભાગના ડૉક્ટર પણ કાર્યરત છે. અમે અમદાવાદ ગાયનેક સોસાયટીના ઓફિસ બેરર લેવલે એવું નિર્ણય લેવામાં આવ્યો કે આપણે પણ આપણી એક જવાબદારીના ભાગરૂપે આપણે પણ સોસાયટી તરફ, ગાયનેક સોસાયટી તરફથી જે પણ આપણી મદદ થઈ શકે અત્યારની કન્ડિશનમાં, એ આપણી ફરજ છે ને આપણે કરવું જોઈએ. અને અમે એવું નક્કી કર્યું 11 લાખ રૂપિયા આની અંદર આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવા, અને જે અમે આજે બપોરે એની પ્રોસેસ પૂરી કરી અને અમે RTGS દ્વારા એ અમે જમા કરાવ્યા છે. અને અમને એ અમે પણ એવું અપીલ કરીએ છીએ તમામ લોકોને, કારણ કે આજે એક આપણા દરેક સમાજની દરેક વ્યક્તિ ઉપર, એ ડૉક્ટર હોય કે ચાહે નાનામાં નાનો માણસ હોય, દરેક ઉપર આજે એક આ વૈશ્વિક બીમારીનું આપણે જે એ દરેકની ઉપર જે ફેલાયેલો છે ડર, દરેક ઉપર જોખમ પણ છે, પણ તેમ છતાં આજના સંજોગોમાં કેટલા પણ લોકો છે કે જેને પાસે ખાવાના પણ પ્રોબ્લેમ છે, બીજા બધા ઘણા પ્રોબ્લેમ છે, તો દરેકને આજે નૈતિક જવાબદારી છે આપણી કે આપણે પોતાના લેવલે અને સંસ્થાના લેવલે જેટલી પણ મદદ થઈ શકે એ કરવી જોઈએ. એક તરફ મુખ્યમંત્રી રાહત નિધિ કોષમાં 11 લાખ રૂપિયાનું
દાન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મહત્વનું છે કે તબીબો એક તરફ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને કોરોનાની જે મહામારી છે તેના લડવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ માનવતારૂપી ઉદાહરણ કહી શકાય કે 11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. ખૂબ જ મહત્વનું છે કે મંતવ્ય ન્યૂઝ લોકોને અપીલ કરી રહ્યું છે અને ખાસ કરીને સરકારની જે યોજનાઓ છે, જે સરકારના આદેશો છે તેનું પણ પાલન કરે અને ખાસ કરીને કોરોના વાયરસની જે વૈશ્વિક મહામારી છે તેમાં ભારતમાં હવે જે રીતે સંક્રમણ લોકલ ટ્રાન્સમિશનમાં વધી રહ્યું છે તેને અટકાવવા માટેના જે પ્રયાસો છે તેમાં મદદરૂપ થાય તે પણ લોકોને ખૂબ જ જરૂરી બની ગયું છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દેશમાં સંકટની સ્થિતિમાં સિપાહી તરીકે કામ કરતા તમામ તબીબોની મંતવ્ય ન્યૂઝ સલામ કરે છે, કારણ કે મોતના ખતરા વચ્ચે તેઓ પોતાની ચિંતા કર્યા વિના, દિવસ રાત જોયા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને દેશમાં કોરોના વાયરસના પગ પેસારો ન કરે તે માટે સરકારના આદેશને પણ તેટલા જ પાડી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.